હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને ફ્રેશ કોકોનટની એટલે કે લીલા કોપરાની સૂટી પેટીસ કેવી રીતે બનાવવી એની રેસીપી બતાવીશ. સુરતમાં ઘણા બધા ફરસાણવાળા છે અને એ બધાને ત્યાંની સૂરતી પેટીસનો ટેસ્ટ પણ અલગ અલગ છે અને એને બનાવવાની રીત પણ અલગ હોય છે. તો આ વિડીયોમાં હું તમને ટેસ્ટફુલ ફ્રેશ કોકોનટની પેટીસ ઓછા ટાઈમમાં અને સરળતાથી કેવી રીતે રેડી કરી શકાય એ હું તમને બતાવીશ. અને કોઈ પણ ફરસાણ રેડી કરીએ એટલે એની સાથે ખાવા માટે આપણને ચટણી કે સોસની જરૂર પડતી હોય છે. સુરતી પેટીસની સાથે સર્વ કરવા માટે ફરસાણવાળા જે ચટણી રાખતા હોય છે એ ચટણી ઘરે કેવી રીતે રેડી કરી શકાય એની રેસીપી પણ તમે આ વિડીયોમાં જોશો. તો રેસીપી શરૂ કરતાં પહેલાં, ચેનલ પર નવા હો અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને આવી દરેક નવી રેસીપીનું નોટિફિકેશન મળતું રહે એના માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ફ્રેશ કોકોનટની સુરતી પેટીસ બનાવવા માટે મેં અહીં 1 કપ જેટલું ફ્રેશ કોકોનટ લીધું છે અને કોકોનટની જે પાછળની છાલ હોય એને કાઢીને એને આ રીતે સ્લાઇસમાં કાપી લીધું છે. સાથે મેં અહીં 1/2 કપ જેટલા જાડા પોહા અને 1/2 કપ બેસનની પાપડી લીધી છે. બેસનની પાપડી તમારી પાસે ન હોય તો 1/4 કપ જેટલા જાડા પોહા યુઝ કરવા, 2 ટેબલસ્પૂન જેટલા ફ્રેશ દાડમના દાણા, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, 1/4 ટીસ્પૂન જેટલું જીરું, 1 ટેબલસ્પૂન વ્હાઈટ તલ, 2 ટેબલસ્પૂન સુગર પાવડર, 6 નંગ તીખા લીલા મરચાં લીધા છે, 1 ઇંચ આલુનો ટુકડો અને 8 કળી લસણની લીધી છે, 1 લીંબુ લીધું છે એનું જ્યુસ કાઢી લઈશું. લીલા ધાણા અને લીલું લસણ બંનેને સાફ કરીને પાણી વડે વોશ કરી લીધા છે, એને બારીક કાપી લઈશું. પેટીસના આઉટર લેયર માટે જોઈશે કોર્નફ્લોર અને 5 મોટા બટાકાને પાણીમાં મીઠું નાખીને બાફી લીધા છે, એને મેશ કરી લઈશું મીઠું સ્વાદ પ્રમાણે અને પેટીસ ફ્રાય કરવા માટે તેલ. હવે સૌથી પહેલાં પેટીસ માટેનું ફિલિંગ રેડી કરીશું. તો એના માટે મેં અહીં 1 મિક્સર જાર લીધું છે. મિક્સર જારમાં આદુને કાપીને નાખીશું, સાથે લસણને પણ આ રીતે સ્લાઇસમાં કાપીને નાખીશું અને મરચાંને પણ કાપીને નાખીશું. હવે એમાં ફ્રેશ કોકોનટ એડ કરીને જારનું ઢાંકણ બંધ કરીશું. હવે આ બધું ગ્રાઇન્ડ કરી લઈશું. આદુ, લસણ, મરચાં અને ફ્રેશ કોકોનટને ગ્રાઇન્ડ કરી લીધા છે. પોહાને 1 મોટી વાડકીમાં કાઢીને 2 વાર પાણી વડે વોશ કરી લઈશું અને એમાં 2 ટેબલસ્પૂન જેટલું પાણી નાખીને એને પલાળીને રાખીશું. હવે પેટીસનું ફિલિંગ રેડી કરવા માટે ગેસ ઓન કરીને 1 ફ્રાયપેન ગેસ ફ્લેમ પર મૂકી દીધી છે. ફ્રાયપેનમાં 1 ટીસ્પૂન જેટલું તેલ નાખીશું. ગેસની ફ્લેમ હમણાં મીડિયમ રાખી છે, તેલ ગરમ થાય એટલે થોડી લો કરી દઈશું. તેલ ગરમ થઈ ગયું છે તો હવે એમાં જીરું એડ કરીશું. જીરું તેલ સાથે મિક્સ કરીને હલકું ગોલ્ડન કલરનું રોસ્ટ કરીશું. હવે એમાં વ્હાઈટ તલ એડ કરીને મિક્સ કરીશું. હવે મિક્સર જારમાં જે આદુ, લસણ, મરચાં અને ફ્રેશ કોકોનટને ગ્રાઇન્ડ કર્યા છે એમાં એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે ગેસની ફ્લેમ થોડી મીડિયમ તરફ કરીશું અને ફ્રાયપેનમાં સતત હલાવતા રહીને આ બધી સામગ્રીને 5 મિનિટ માટે રોસ્ટ કરી લઈશું. હવે 5 મિનિટ થઈ ગઈ છે અને ફ્રાયપેનમાંનું કોકોનટવાળું મિશ્રણ પણ હલકું રોસ્ટ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. જ્યારે આ બિલકુલ ઠંડુ થાય ત્યારે આગળની પ્રોસેસ કરીશું. હવે ફ્રાયપેનમાં કોકોનટવાળું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો એમાં બાકીના ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીશું. ગરમ મસાલો, પોહાને પલાળી રાખ્યા હતા એ સરસ પલળી ગયા છે એ એડ કરીશું. બેસનની પાપડીનો આ રીતે ચૂરો કરીને નાખીશું. લીલા ધાણા અને લીલું લસણ બારીક કાપી લીધા છે એ એડ કરીશું. 1/4 ટીસ્પૂન જેટલું મીઠું, સુગર પાવડર અને 1/2 લીંબુનો રસ એડ કરીને બધું સારી રીતે મિક્સ કરી લઈશું. ફિલિંગમાં બેસનની પાપડી એડ કરવાથી એનો ટેસ્ટ ઘણો સારો લાગે છે અને પોહા બાઇડિંગ માટે એડ કર્યા છે. હવે આ બધું સારી રીતે મિક્સ કરી લીધું છે તો આ ટાઈમ પર એને એકવાર ટેસ્ટ કરી લેવું એટલે એમાં મીઠું કે મરચું કંઈક એડ કરવા જેવું હોય તો કરી શકાય. હવે લાસ્ટમાં એમાં દાડમના દાણા એડ કરીને હલકે હાથે મિક્સ કરીશું. હવે પેટીસ માટેનું ફિલિંગ રેડી થઈ ગયું છે તો થોડું થોડું ફિલિંગ હાથમાં લઈને પેટીસ માટે એમાંથી નાના નાના બોલ્સ બનાવીને રેડી કરીશું. આ રીતના 1 સરખા બોલ્સ બનાવીને 1 ડીશમાં મૂકતા જઈશું. હવે બધા ફિલિંગમાંથી બોલ્સ બનાવીને રેડી કરી લીધા છે તો પેટીસના આઉટર લેયર માટેનું બટાકાનું સ્ટફિંગ રેડી કરીશું.
બટાકાને મેશ કરી લીધા છે, તો એમાં 2 ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર અને સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીને સારી રીતે મિક્સ કરીશું. બટાકાનું સ્ટફિંગ જો વધારે ઢીલું લાગે તો એમાં જરૂરત પ્રમાણે બીજો કોર્નફ્લોર એડ કરીશું. બટાકાનું સ્ટફિંગ થોડું ઢીલું છે તો એમાં જરૂરત પ્રમાણે 1 ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આઉટર લેયર માટે બટાકાનું સ્ટફિંગ રેડી થઈ ગયું છે અને અંદર ભરવા માટે ફિલિંગના બોલ્સ પણ બનાવીને રેડી કરી લીધા છે. સાથે 1/2 કપ જેટલો કોર્નફ્લોર બાજુ પર રાખ્યો છે. હવે પેટીસ રેડી કરીશું. પેટીસ ફ્રાય કરવા માટે ગેસ ઓન કરીને એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. ગેસની ફ્લેમ હમણાં લો રાખી છે. હવે પેટીસ રેડી કરવા માટે બંને હાથમાં તેલ લગાવીને હાથને થોડા ચીકણા કરી લઈશું. હવે ફિલિંગનો જેટલો બોલ્સ છે એનાથી થોડો વધારે બટાકાનું સ્ટફિંગ હાથમાં લઈશું. એનો ગોળ લૂવો બનાવીને બંને હાથની મદદથી એમાંથી પૂરી જેવો આકાર બનાવી લઈશું. એમાં વચ્ચે ફિલિંગનો બોલ્સ મૂકીશું. હવે આ પૂરીની કિનારીને બધી બાજુથી ઉપર ઉઠાવીને અંદર જે ફિલિંગ મૂક્યું છે એને બંધ કરીશું અને ઉપર જે એક્સ્ટ્રા બટાકાનું સ્ટફિંગ હોય એને કાઢી લઈશું. હવે આ પેટીસ રેડી થઈ ગઈ છે તો એને સૂકા કોર્નફ્લોરમાં લપેટીને એક ડીશમાં મૂકીશું અને આ જ મેથડથી બીજી પેટીસ રેડી કરીશું. પેટીસ ભરવા માટે અંદરના સ્ટફિંગનો જેટલો બોલ્સ છે એનાથી થોડું વધારે આઉટર લેયર માટેનું સ્ટફિંગ લેવું. હવે આ બીજી પેટીસ પણ રેડી થઈ ગઈ છે. હવે આ જ મેથડથી બાકીની પેટીસ પણ રેડી કરીને સૂકા કોર્નફ્લોરમાં લપેટીને એક ડીશમાં મૂકતા જઈશું. પેટીસ રેડી કરીને સૂકા કોર્નફ્લોરમાં લપેટીને મૂકવાથી એકબીજા સાથે ચીપકી ન જાય અને ફ્રાય કરતી વખતે પણ બિલકુલ છૂટી રહે. આમાં કોર્નફ્લોરને બદલે આરારોટ પણ યુઝ કરી શકાય. હવે મેં અહીં થોડી પેટીસ રેડી કરી લીધી છે તો એને ફ્રાય કરીશું. પેટીસ ફ્રાય કરવા માટે તેલ ગરમ કરવા માટે મૂક્યું હતું તો એને એકવાર ચેક કરી લઈશું. તેલ નોર્મલ ગરમ થઈ ગયું છે, વધારે ગરમ નથી કરવાનું. તો હવે એમાં રેડી કરેલી પેટીસને ફ્રાય કરવા માટે મૂકીશું. એકવાર જેટલી કઢાઈમાં આવે એટલી જ પેટીસ ફ્રાય કરવા માટે મૂકવી. ગેસની ફ્લેમ મીડિયમથી થોડી લો તરફ રાખીને પેટીસને બધી બાજુથી ફેરવતા રહીશું એટલે એ બધી સાઈડથી એક સરખી ગોલ્ડન કલરની ફ્રાય થાય. પેટીસનું આઉટર લેયર બટાકાના સ્ટફિંગમાંથી રેડી કર્યું છે, માટે જ્યારે પણ પેટીસ ફ્રાય કરીએ ત્યારે હંમેશા ગેસની ફ્લેમ મીડિયમથી લો તરફ રાખવી. જો ગેસની ફ્લેમ મીડિયમ કે મીડિયમથી હાઈ તરફ રાખવામાં આવે તો પેટીસનું આઉટર લેયર બ્રાઉન કલરનું થઈ જશે અને એનો ટેસ્ટ પણ સારો ન લાગે. આ રીતે જારીની મદદથી પેટીસને બધી સાઈડથી ફેરવતા રહીશું. હવે તમે જોઈ શકો છો ફ્રાય કરવા મૂકેલી પેટીસ બધી સાઈડથી એક સરખી ગોલ્ડન કલરની ફ્રાય થઈ ગઈ છે, તો એને ઓઇલમાંથી કાઢી લઈશું. હવે બાકીની જે પેટીસ રેડી કરીને રાખી છે એને પણ આ જ મેથડથી ફ્રાય કરી લઈશું. હવે આ ગરમા ગરમ ટેસ્ટફુલ ફ્રેશ કોકોનટવાળી સૂટી પેટીસ સર્વ કરવા માટે રેડી થઈ ગઈ છે. હવે આ ગરમા ગરમ ફ્રેશ કોકોનટની પેટીસની સાથે ફરસાણવાળા જે ચટણી રાખે છે એ ચટણી કેવી રીતે રેડી કરવી એ હું તમને બતાવીશ. ચટણી રેડી કરવા માટે મેં અહીં 1 વાટકી જેટલા બારીક કાપેલા લીલા ધાણા લીધા છે. એની સાથે જોઈશે 1/2 કપ જેટલી બેસનની સેવ, 1/2 લીંબુ લીધું છે એનું જ્યુસ કાઢી લઈશું, 1/2 ઇંચ આદુનો ટુકડો અને 2 નંગ તીખા લીલા મરચાં, 1 ટેબલ સ્પૂન સુગર અને સ્વાદ પ્રમાણે મીઠું. હવે એક મિક્સર જાર લઈશું, એમાં આદુ અને મરચાંને કાપીને નાખીશું. સાથે એમાં બેસનની સેવ એડ કરીશું, સુગર અને 1/2 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીને જારનું ઢાંકણ બંધ કરીશું. હવે આ બધું એકવાર ગ્રાઇન્ડ કરી લઈશું. હવે જારનું ઢાંકણ ખોલીને એમાં બારીક કાપેલા લીલા ધાણા અને લીંબુનો રસ એડ કરીશું. સાથે એમાં 1/4 કપ જેટલું પાણી એડ કરીને જારનું ઢાંકણ બંધ કરીશું. હવે આ બધું ગ્રાઇન્ડ કરીને એમાંથી પેસ્ટ બનાવીને રેડી કરીશું. હવે આ પેટીસની સાથે સર્વ કરવા માટેની ચટણી રેડી થઈ ગઈ છે. ચટણીનો ટેસ્ટ થોડો ખાટ્ટો મીઠો અને સ્પાઇસી હોય છે. ચટણીમાં લીલા ધાણાની સાથે લીલું લસણ હોય એ પણ એડ કરી શકાય, પણ મેં અહીં પેટીસમાં લસણ બહાર પટ્ટું રાખ્યું છે એટલે ચટણીમાં એડ નથી કર્યું. આ રીતે ચટણી રેડી કરીને એની સાથે સુરતી પેટીસ કે સુરતી કચોરી ખાવાની ઘણી સારી લાગે છે. પેટીસને સર્વ કરવા માટે એક ડીશમાં કાઢી છે.
અને એની સાથે ખાવા માટે ચટણી રેડી કરી છે એ પણ મૂકીશું। આ રીતે ફ્રેશ કોકોનટની પેટીસ રેડી કરીને સવારના નાસ્તામાં અથવા સાંજે નાસ્તામાં ખાઈ શકાય। ચાંદની પડવાને દિવસે આ રીતે ફ્રેશ કોકોનટની પેટીસ રેડી કરીને સાથે સર્વ કરવા માટે આવી ચટણી રેડી કરવી। આ ઉપરાંત સાથે સુરતી ભૂસું તેમજ અલગ અલગ ફરસાણ રેડી કરીને મીઠી મીઠી ગારી સાથે ખાવામાં આવે તો ઘણું સારું લાગે છે। તમે પણ આવી ટેસ્ટફુલ ફ્રેશ કોકોનટથી ભરપૂર સુરતી પેટીસ ખાવા માંગતા હોવ તો આ રેસિપીને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરો અને રેસિપીને એકવાર જરૂરથી ટ્રાય કરો। રેસિપી પસંદ આવી હોય તો રેસિપીને લાઈક અને શેર કરો અને સાથે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો।